जय स्वामीनारायण विद्यार्थी मित्रों, श्री स्वामीनारायण विद्यासागर स्कूल शैक्षणिक यूट्यूब चैनल और शैक्षणिक व्हाट्सएप ग्रुप हूँ भावेश मेहर फरी एक वक्त धोरण सातना दरेक विद्यार्थी मित्रों मातृभाषा विषय गुजराती ऑनलाइन क्लास में स्वागत करू छू। मित्रों, अपने बात करी रहा था मूल अभ्यासक्रम छेल्ले आपणे भणेला सरस मजाना एक गद्य। आज आपने पूरक वाचन तरफ आगळ वधीए। पूरक वाचन नो चौथो एकम से पूज्य मोटा। तमारा माटे नाम जाणीतो नथी, कारण के तमे एनाथी परिचित छो ने, परंतु ये व्यक्ति कोण छे जे पूज्य मोटा तरीके जाणीता बन्या। एमणे एवुं शुं काम करेलुं कि जेना कारणे ने पूज्य मोटा एवुं उपनाम विरुद्ध आपवामां आव्युं। पूज्य मोटाना जीवनना केटला प्रसंगो अने केटलीक घटनाओथी आजे आपणे परिचित थवाना छे। गद्यनुं नाम छे पूज्य मोटा, लेखकनुं नाम छे कल्पेश पटेल। अमने एमना द्वारा आपवामां आवेलो सरस मजानो आ गद्य छे जे जीवन चरित्र छे। कोनुं जीवन चरित्र छे? पूज्य मोटा, कल्पेश पटेल एना लेखक छे। लेखके पूज्य मोटाना जीवननी केटलीक माहिती आपणने आपी छे। पूज्य मोटानुं बाळपणनुं नाम हतुं चुनीलाल भगत, परंतु ए मोटा थया त्यार बाद एने पूज्य मोटा तरीके ओळखवामां आव्युं। तो आजना तासमां आपणे जोईशुं कल्पेश पटेलनो जीवन परिचय, एमनुं साहित्य सर्जन, आ गद्यमां एमणे कई वात करी छे टूंकी माहिती, उपरांत गद्य साथे संकळायेला केटलाक शब्दो रूढिप्रयोगो, ત્યારબાદ આપણે ભાગ એકની વિષય વસ્તુની માહિતી મેળવવાની છે। પરંતુ હજી સુધી જે વિદ્યાર્થી મિત્રોએ સ્વામિનારાયણ વિદ્યાસાગર સ્કૂલની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લીધી, એ સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી તમારા ધોરણના દરેક વિડીયો સૌથી પહેલા તમને તમારા મોબાઈલ ઉપર જ મળે રહે। વોટ્સઅપ ગ્રુપના માધ્યમથી મોકલવામાં આવેલી કોઈ પણ માહિતી હોય, વિડિયો હોય, પીડીએફ ફાઇલ હોય, એનો સંપૂર્ણ પૂરેપૂરો અભ્યાસ કરજો અને વિડિયો પસંદ આવે તો એને લાઇક પણ કરજો। વિષય શિક્ષકો દ્વારા તમને સમયાંતરે ઘણું બધું કામ સોંપવામાં આવે છે। આ દરેક કામ સમયસર કરતા રહેજો અને યુટ્યુબ ચેનલ સાથે ખાસ જોડાયેલા રહેજો। આજે આપણે જોઈએ પેજ નંબર 79 ઉપર આપેલો ગદ્ય છે જીવન ચરિત્ર પૂજ્ય મોટાનું, જે કલ્પેશ પટેલે લખ્યું છે। આપણે જોઈએ કલ્પેશ પટેલનો જીવન પરિચય અને એનું સાહિત્ય સર્જન। કલ્પેશ પટેલ જન્મ 3/9/1972 ના રોજ થયેલો, સાબરકાંઠા જિલ્લાના સોનાસર ગામ એમનું જન્મસ્થળ। પૂરું નામ છે કલ્પેશ પ્રભુદાસ પટેલ, તેઓ વ્યવસાય એક શિક્ષક છે અને એમનું સાહિત્ય વાળ મલાજો આ બંને એના વાર્તા સંગ્રહોના પુસ્તકો છે। ઉપરાંત મહારથી કર્ણ, વિકર્ણ અને ખરવટો આ એમની નવલકથાઓની યાદી છે। શિખંડીની અને સર એમની લઘુ નવલો છે, નવલકથા કરતા નાનું પુસ્તક એને લઘુ નવલ કહેવામાં આવે। તો મામાનું ઘર નામે એમણે જીવનચરિત્ર પણ લેખ આપેલું છે। તેમના પુસ્તકોને ગુજરાત સાહિત્ય અકાદમીના પારિતોષિકો પણ મળેલા છે। એમના સાહિત્ય સર્જનને ગુજરાત સાહિત્ય અકાદમીનું પારિતોષિક પણ પ્રાપ્ત થયેલું છે। એમણે કઈ વાત કરી છે એ આપણે જોઈએ। કોઈ વ્યક્તિના પૂરા જીવનનો વ્યવસ્થિત ગદ્યમાં સિતાર તે જીવનચરિત્ર કહેવાય। જીવનચરિત્ર કોને કહેવાય તેની વ્યાખ્યા આપણને આપેલી છે કલ્પેશ પટેલે। કોઈ વ્યક્તિના પૂરા જીવનનું વ્યવસ્થિત ગદ્યમાં ચિંતા તે જીવન ચરિત્ર
जीवन चरित्र कोने कहवाय के कोई व्यक्ति ना पूरा जीवन नो व्यवस्थित गद्यमांथी तार ए जीवन चरित्र कहवाय। अहीं आपणे जीवन चरित्र आप्युं छे जे पूज्य मोटा नुं छे मूल नाम एनुं चुनीलाल भगत। जीवन चरित्र हकीकत लक्षी स्वरूप छे एमां आपणे काई सुधारो उधारो करी शकीए नहीं। टूंकमां बनेली घटनाने ज आपणे आ लखवी पड़े आ लखवी पड़े एटले हकीकत लक्षी स्वरूप ए जीवन चरित्र छे। અહીં આપવામાં આવેલા જીવન ચરિત્રમાં લોક સંત પૂજ્ય મોટાના જીવનમાં ડોપિયું કરવામાં આવ્યું છે અને પૂરેપૂરી માહિતી નથી વિસ્તારથી, પણ એના જીવનની કેટલીક મહત્વની ઘટનાઓ આપણને આમાં બતાવવામાં આવી છે, માત્ર એક ડોપિયું કરવામાં આવ્યું છે। સાવ નબળી આર્થિક પરિસ્થિતિમાં પણ આત્મવિશ્વાસ સાથે આગળ વધીને સેવાના ભેખધારી બનેલા પૂજ્ય મોટા મહાન આધ્યાત્મિક પુરુષ પણ હતા। પોતે જન્મેલા એનો પરિવાર છે એટલો સદ્ધર નથી, છતાં પણ એનામાં આત્મવિશ્વાસ છે, એટલે આત્મવિશ્વાસના બળે આગળ વધીને એમણે સેવાનો ભેખ લીધો, મારે લોકોની સેવા કરવી છે, અને એમાંથી બનેલા પૂજ્ય મોટા જે મહાન આધ્યાત્મિક પુરુષ પણ બન્યા। એ વાત આ જીવન ચરિત્રમાં સુંદર રીતે મૂકવામાં આવેલી છે। પૂજ્ય મોટાના જીવનમાં કેમ એ પૂજ્ય મોટા બન્યા એની વાત આપણને કરી છે। નવી પેઢી માટે પૂજ્ય મોટાનું જીવન સાચે જ પ્રેરણાદાયી છે। આજે કોઈને કોઈની સેવા કરવી ગમતી નથી, ત્યારે આજની પેઢીને પૂજ્ય મોટાનું આ ચરિત્ર છે એ એક પ્રેરણા પૂરી પાડે છે કે વ્યક્તિની સેવા કરવી એ જ આપણો પરમ ધર્મ કહેવાય। આપણે શરૂઆત કરીશું ગદ્યની, પણ એ પહેલાં આપણે થોડાક શબ્દો અને રૂઢિપ્રયોગો સાથે કહેવતોની પણ વાત કરી લઈએ। રંગાટી કામ એટલે કયું કામ? કે જે રંગને લગતું કામ હોય, જે કલર કામ આપણે કહીએ, કલર કરવાનું કામ, રંગ કરવાનું કામ, એને રંગાટી કામ કહેવાય। ગુજરાન એટલે ભરણ પોષણ, જીવન જીવવા માટે। પંથક એટલે ઇલાકો અથવા તો પ્રદેશ। ઘાલમેલ એટલે ખટપટ કહીએ કે પ્રપંચ કરવો। ખેવના એટલે ઈચ્છા। ઉત્કર્ષ એટલે વિકાસ અથવા તો પ્રગતિ। સ્મારક એટલે કોઈની સ્મૃતિમાં રચવામાં આવેલું મકાન કે કોઈ સ્થાન, કોઈની યાદ માટે આપણે જે કોઈ બાંધકામ કર્યું છે તે। ઔદાર્ય એટલે ઉદારતા, એક ગુણ છે। ધર્મ સાધન એટલે કે ધર્મમય જીવન જીવવા માટેનું સાધન, ધર્મમાં રચ્યું કચ્યું જીવન બનાવવું। યથાશક્તિ એટલે શક્તિ મુજબ। રૂઢિપ્રયોગોને કહેવતો પણ આપેલી છે, કહેવત છે જન સેવામાં જ પ્રભુ સેવા, અર્થાત કે માનવીની સાચી માનવીની સેવા એ જ સાચી પ્રભુ ભક્તિ કહેવાય। માણસની સેવા કરવી એટલે પ્રભુની ભક્તિ કરી એવું જ ગણાય। ઝાઝા હાથ રળિયામણ આપણે કહેવત છે, એનો અર્થ થાય સંપ અને સહકારથી થતા કામમાં ધારી સફળતા મળે છે। સંપ એટલે હળી મળીને કામ કરવાથી અને એકબીજાને મદદ કરવાથી કામમાં આપણને સફળતા ચોક્કસ મળે છે। નસીબ આડેનું પાંદડું ફરવું, અર્થાત કે માઠા દિવસો દૂર થવા કે સારો સમય શરૂ થવો। દૂધમાં સાકરની જેમ ભળી જવું, અર્થાત કે સારી પેઠે હળી મળી જવું। જીવ રેડી દેવું, અર્થાત કે મન પુરોવીને કામ કરવું। રાજીના રેડ થઈ જવું, અર્થાત કે ખૂબ જ પ્રસન્ન થઈ જવું। જોઈએ આપણે ગદ્યની ભાગ પહેલાની માહિતી આપણે આજે શરૂ કરીએ, સાથે કેટલાક પૂછાઈ શકે એવા પ્રશ્નોની પણ પ્રશ્નોત્તરી આપણે કરતા જઈશું। આ ઉપરાંતના કેટલાક શબ્દો આવશે, રૂઢિપ્રયોગો કહેવતા આવશે, તો એની પણ આપણે ગદ્ય સાથે સાથે ચર્ચા કરતા જઈએ। જોઈએ પેજ નંબર 79 ઉપર પહેલેથી આપણે ગદ્યને જોતા જઈએ। સંસ્કૃત ભાષામાં સંતોને પરમ હિતકારી કહ્યા છે। સંસ્કૃત ભાષામાં સંતોને કેવા કહ્યા છે? પરમ હિતકારી। તો વળી આપણી ભાષામાં એક કવિએ તો ગાયું છે કે શાંતિ રે પમાડે તેને સંત કહીએ, જે આપણા મનને શાંત પમાડે થતો શાંતિ આપે તેને સંત કહેવાય એવું એક કવિએ ગીત પણ ગાયેલું છે। પોતે તાપ વેઠીને બીજાને છાંયડો આપે, પથ્થર મારનારને ફળ આપે, માનવ સેવાનો હિત જેમને અહીંયા વસ્યું હતું એવા એક સંતની અહીં વાત કરવી છે। કોણ આવું કરે? વૃક્ષ પોતાના ઉપર પુષ્કળ તડકો પડતો હોય, તાપ પડતો હોય, છતાં એની નીચે જે બેઠો હોય એને શીતળ ઠંડો છાંયો આપે। ફળ આવ્યા છે આપણે જોઈતા છે, પથ્થર મારીએ તો ફળ નીચે પડે, આપણે ખાઈએ પથ્થર મારે છે એને પણ એ ફળ આપે છે। આમ માનવ સેવાનું હિત જેમને અહીંયા વિશ્વ હતું એવા એક વ્યક્તિની વાત આપણને અહીંયા કરવા માંગે છે કલ્પેશ પટેલ।
खबर से कौन से व्यक्ति? एमनु नाम पूज्य मोटा। आ व्यक्ति से पूज्य मोटा। पण एनु मूल नाम के एनी बात पण आपणे करीशुं। ए वात साची छे के पूज्य मोटा तो ए पाछळथी बन्यो। एनु नाम मूल पूज्य मोटा हतुं नहीं। पूज्य मोटा तो ए पछीथी कहेवानुं। પોતાના ઉમદા કાર્યો થકી એમનું નામ પૂંજે મોટા આપ્યું। આમ નામ એને પૂંજે મોટા કહેવામાં નથી આવ્યું, પણ એવું ઉમદા ઉત્તમ સારામાં સારું એવું કામ કર્યું જેના કારણે એને પૂંજે મોટા કહેવામાં આવ્યું। પહેલા તો તેઓ પણ મારી તમારી જેમ સામાન્ય માણસ હતા। પહેલા નાના હતા ત્યારે એ પણ આપણે બધાની જેમ સામાન્ય વ્યક્તિ જ હતા। એમનું બાળપણનું નામ ચુનીલાલ ભગત, નાનપણનું એનું નામ હતું ચુનીલાલ ભગત। વડોદરા જિલ્લામાં આવેલું સાવલી ગામ એમનું વતન। વડોદરામાં જન્મેલા સાવલી ગામ, સાવલી ગામ એ પૂજ્ય મોટાનું વતન। ઈસવી સન 1898 ના સપ્ટેમ્બર મહિનાની 4 તારીખે જન્મેલા। એની જન્મ તારીખ આપણને આપી છે ઈસવી સન 1898, એટલે 4 સપ્ટેમ્બર 1898। પિતાનો વ્યવસાય રંગાટી કામનો હતો, એટલે પિતા રંગકામ કરવા માટે જતા, કલર કામ કરતા। એમના દાદા ભાઈચંદ રંગાટી કામ માટે પંથકમાં પ્રખ્યાત હતા। ચુનીલાલ ભગતના પૂજ્ય મોટાના દાદાનું નામ હતું ભાઈચંદ ભાઈ, તે પણ રંગાટી કામમાં પાવરધા પ્રવીણ હોશિયાર હતા અને એમનું નામ એના પંથકમાં પ્રદેશમાં જાણીતું હતું રંગાટી કામ માટે। પરંતુ મનુષ્યના બધા દિવસો કઈ સરખા હોય છે? દાદાના અવસાન પછી ઘરની સ્થિતિ એવી કકળી કે ન પૂછો વાત। સુખ પછી દુઃખ, દુઃખ પછી સુખ, તડકોને છાંડ્યો તો જીવનમાં આગાશ કરે એમ ભાઈચંદ ભાઈ અવસાન પામી। ત્યારબાદ ઘરની પરિસ્થિતિ એકદમ કથળી ગઈ। ચુનીલાલના પિતા આશારામને ના છૂટકે વતન છોડવું પડ્યું। ચુનીલાલના પિતાનું નામ, પૂજ્ય મોટાના પિતાનું નામ શું હતું? આશારામ। એમને ના છૂટકે પોતાનું વતન છોડીને અન્ય જગ્યાએ જવું પડ્યું। પછી પંચમહાલ જિલ્લાના કાલોલમાં એક ઘર ભાડે રાખીને પરિવાર સાથે રહેવા લાગ્યા। પરિસ્થિતિ એટલી નબળી થઈ ગઈ કે ઘર પણ એને વેચવું પડ્યું। પંચમહાલમાં કાલોલમાં રહ્યા એક ભાડાના મકાનમાં। ચુનીલાલને બીજા 3 ભાઈઓ હતા। ચુનીલાલના પરિવારમાં બીજા 3 ભાઈઓ, ચુનીલાલ થઈને 4 ભાઈઓ હતા તે। ચુનીલાલ ભણવામાં વધુ હોશિયાર અને મહેનતુ હતા। ચુનીલાલ ભણવામાં હોશિયાર પણ હતા અને મહેનતુ પણ હતા। ચુનીલાલના માતા સુરજબા ગામમાં લોકોના ઘરે દળના પાણી કરીને રોટલો રળી લાવે। માતાનું નામ સુરજબા, તે શું કરતા? પોતાના ઘરનું ગુજરાન ચલાવવા માટે એ અન્ય લોકોના ઘરે જઈને દળના અને પાણી ભરવાનું કામ છે કરતા હતા। કુટુંબનું ગુજરાન માંડમાંડ ચાલે, આનાથી કાંઈ ભરણપોષણ થાય ને ગુજરાન છે માંડમાંડ ચલાવતા હતા। નાનકડા ચુનીલાલ ભારે સમજદાર હતા। ચુનીલાલ પૂજ્ય મોટા ત્યારે હતા તો નાના, પણ એનામાં સમજદારી પૂરેપૂરી હતી। ભણતા જઈને બાને મદદ ન કરી શકાય એમ મનોમન વિચાર્યા કરે, ભલે હું ભણું પણ બા આટલું કામ કરે છે અમારા માટે તો હું એને કઈ મદદ ન કરી શકું એવું એ વિચારતા। એક દિવસની વાત છે, આ તેજસ્વી કિશોર તો પહોંચ્યો ઈંટવાડી, ઈંટો પાડવાની જે ભઠ્ઠી હોય ત્યાં નાનકડા ચુનીલાલ કામ માંગવા માટે પહોંચી ગયા। એક દિવસની વાત છે, ભઠ્ઠાવાળા સામે છટાથી ઊભો રહીને કહે, ભઠ્ઠાવાળા પાસે ગયો અને છટાથી ઊભો રહીને શું કીધું ચુનીલાલે? મને કામ આપો, મારે કામ જોઈતું છે, તમે મને કામ આપો। ભઠ્ઠાવાળો તો આભોસ બની ગયો, ઓહ આટલું નાનકડું બાળક કામ કેમ કરશે, તું શું કામ કરીશ? છોકરા શું કહેશે? ભઠ્ઠાવાળો, બેટા તું શું કામ કરી શકે? તારી ઉંમર તો ભણવાની છે, તું હજે કામ કરે એવડો નથી થયો, તારી ઉંમર હજે ભણવાની છે, છાનો માનો ઘરે ગયો છે, શું કીધું? તું આ કામ ન કરતો, તું ઘરે ગયો તો તારી ઉંમર પણ નથી, તું અત્યારે ભણશે, તમારે તારાથી ઈંટો નહીં ઉપડે, તું ઈંટો ઉપાડી શકીશ નહીં, કેમ કે ઈંટો વજનદાર હોય, તારાથી ઈંટો ઉપડી શકશે નહીં। પરંતુ આ કિશોર તો જુદી જ માટીનો બનેલો હતો, આ છોકરો તો અલગ જ માટીનો બનેલો। જરાય મૂંઝાઈ આવીને એણે શું કહી દીધું સામે ઈંટવાળા ભઠ્ઠાવાળાને? હું ભણું જ છું, પણ તમે જ કહો, મારે બાને મદદ ન કરવી જોઈએ? શું કીધું ભઠ્ઠાવાળાને? કે હું તો ભણું જ છું, પણ તમે જ મને કહો કે મારે ભણતા ભણતા બાને મદદ ન કરવી જોઈએ, બા કેટલું કામ કરે, બા એકલી થાકી જાય છે, તમે મને ઢીલો ન ગણશો, મારું કામ જોયા પછી કહેજો, બા એકલી કામ કરી કરીને થાકી જાય છે, અમે કેટલા બધા ઘરે ખાવાવાળા છે, ભરણ પોષણ પૂરું થતું નથી, તો મારે બાને મદદ ન કરવી જોઈએ, તમે મને ઢીલો ન ગણતા પહેલાં મારું એકવાર કામ જોઈ લો પછી તમે મને કામ આપજો, તો કામ કરવાનું કહેજો કે કામે મને રાખજો। તો વિદ્યાર્થી મિત્રો, આજના દિવસ માટે આપણે અહીં સુધીની જ વિષય વસ્તુની વાત કરીએ। આમાંથી પૂછાઈ શકે એવા કેટલાક પ્રશ્નોની આપણે પ્રશ્નોત્તરી કરી લઈએ।
पूज्य मोटा गद्य लेखक नु नाम से कल्पेश पटेल। गद्य नो साहित्य प्रकार से जीवन चरित्र। लेखक द्वारा आपवायला કેટલાક ગ્રંથોની યાદી છે વાડ મલાજો વાર્તા સંગ્રહ હશે મહારથી કર્ણ વિકર્ણ અને ખરવટો એ નવલ કથાઓ હશે શિખંડીની અને સર એ તેમની લઘુ નવલ કથા છે અને મામાનું ઘર કેટલે આ મામાનું ઘર એનું જીવન ચરિત્ર હશે એમને પારિતોષિકો પણ મળેલા છે આ ઉપરાંત વિષયવસ્તુમાંથી પૂછાય છે કે કેટલાક પ્રશ્નોની આપણે વાત કરીએ તો પુંજે મોટા નું બાળપણનું નામ શું હતું બાળપણનું નામ હતું ચુનીલાલ ભગત ચુનીલાલ ભગતનો જન્મ ક્યાં થયેલો ચુનીલાલ ભગતનો જન્મ વડોદરા જિલ્લામાં આવેલું સાવલી ગામમાં થયેલો એનો તારીખ અને સમય કેવો હતો ચુનીલાલ 4 સપ્ટેમ્બર 1898 માં વડોદરા જિલ્લાના સાવલી ગામે જન્મ્યો ચુનીલાલ ભગતના પિતાનું નામ શું હતું ચુનીલાલ ભગતના પિતાનું નામ હતું આશરામભાઈ આશરામભાઈ વ્યવસાય શું કરતા આશરામભાઈ વ્યવસાયે રંગાટી કામનો વ્યવસાય કરતા હતા ચુનીલાલના દાદાનું નામ શું હતું દાદાનું નામ હતું ભાઈચંદભાઈ ભાઈચંદભાઈ શું ખાસિયત ધરાવતા હતા ભાઈચંદભાઈ રંગાટી કામમાં પોતાના પંથકમાં પ્રખ્યાત હતા ચુનીલાલ ભગતની પરિસ્થિતિ પરિવારની પરિસ્થિતિ ક્યારે કથળી જ્યારે એમના દાદાનું અવસાન થયું ત્યારબાદ એમની પરિસ્થિતિ કથળેલી એટલે આશરામભાઈને ક્યાં જવું પડેલું વતન છોડીને એમને પંચમહાલ જિલ્લાના કાલોલમાં ભાડાના મકાનમાં જવું પડેલું ચુનીલાલના પરિવારમાં એમના સિવાય બીજા કેટલા ભાઈઓ હતા બીજા 3 ભાઈઓ હતા ચુનીલાલ ભણવામાં હોશિયાર અને મહેનતુ પણ હતા ચુનીલાલના માતાનું નામ શું હતું સુરજબા હતું તેઓ શું કામ કરતા તેઓ લોકોના ઘરના અને પાણીનું કામ કરીને રોટલો રળી લાવતા હતા ચુનીલાલ શું વિચારતા હતા કે ભણતા જઈને બાને મદદ ન કરી શકાય ચુનીલાલ કામ માંગવા માટે ક્યાં પહોંચ્યા ચુનીલાલ કામ માંગવા માટે ઈંટના ભઠ્ઠે પહોંચ્યા ત્યાં જઈને શું કીધું કે મને કામ આપો વિદ્યાર્થી મિત્રો તો આવા કેટલાક પ્રશ્નોમાંથી પૂછાઈ શકે ફરીથી મળીશું આગળના વિષયવસ્તુના મુદ્દાના ભાગ 2 સાથે ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રો આગળનો કેટલોક ભાગ હશે અને વાંચી લેવાનો હશે ફરી મળીશું ત્યારે આપણે વિસ્તારથી માહિતી મેળવીશું ચર્ચા કરીશું ત્યાં સુધી રજા આપશો મને દરેક વિદ્યાર્થી મિત્રોને મારા જય સ્વામિનારાયણ આપનો દિવસ શુભ રહે જય સ્વામિનારાયણ